ભચાઉના શ્રમિક પરિવારની બે સગીરાનું અપહરણ કરીને છેડતી કરવાના કેસમાં અંજારની કોર્ટે બે આરોપીઓને કેદની સજા અને દંડ ફટકાર્યો હતો જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો ચાર વર્ષ જૂના કેસની વિગત મુજબ ગત ત્રીસમી એપ્રિલ બે હજાર ચૌદના શ્રમિક પરિવારની બે સગીર કન્યાઓ ઘેરથી બહાર ગયા બાદ પરત ન ફરતા ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો તપાસમાં આરોપી રમેશ ઠાકોર ભરત કાળુજી ઠાકોર અને મુકેશ બાબુભાઈ રાવળ બંને ને ફોસલાવીને કરી બગાડી ગયા હતા જેમાં કન્યા પર જાતીય હુમલો પણ પોલીસે ત્યારે આ કેસમાં અંજારના ત્રીજા અધિક સ્પેશિયલ એન્ડ સેશન્સ જજ ડીએમ પંચાલની કોર્ટે આરોપી રમેશ ઠાકોરને વર્ષની કેદની સજા અને રૂપિયા પંદર હજારનો દંડ ફટકાર્યો હતો દંડ ભરપાઈ ન થાય તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો જ્યારે આરોપી ભરત કાળુજી ઠાકોરને બે વર્ષની કેદની સજા અને રૂપિયા ત્રણ હજારનો દંડ તેમજ દંડની રકમ ન ભરે તો વધુ વીસ દિવસ કેદની સજા ફટકારી હતી તો આ કેસમાં સંડોવાયેલા ત્રીજા આરોપી મુકેશ બાબુભાઈ રાવળને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો આ કેસમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશિષ પંડ્યા દ્વારા દલીલો કરાઈ હતી